દાહોદ શહેરની ગરબાડા ચોકડી પાસે કતલખાને જતી ગાયો ભરેલી ટ્રકને બાતમીને આધારે ગૌરક્ષા દળ અને ટાઉન પોલીસે ઝડપી પાડી બે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મધ્યપ્રદેશથી ગાયને ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધીને ગોધરાના કતલખાનામાં લઈ જવામાં આવી રહ્યા છે તેવી બાતમી દાહોદ ગૌરક્ષા દળને મળતા દાહોદ ટાઉન પોલીસ અને ગૌરક્ષકો શહેરની ગરબાડા ચોકડી પર વોચમાં હતા તે દરમિયાન શંકાસ્પદ ટ્રક પસાર થતા તેને રોકવાનો પ્રયાસ કરતા ટ્રક ચાલકે ગૌરક્ષા દળની સ્કોર્પિયો ગાડીને અકસ્માત કરી ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે ટ્રકનો પીછો કરી ગાયો ભરેલી ટ્રકને ઝડપી પાડી હતી. ટ્રકમાં બેરહેમીથી 22 જેટલી બાંધેલી ગાયોને કતલખાને જતી બચાવીને દાહોદ પાંજરાપોળમાં મૂકવામાં આવી છે. હાલ તો દાહોદ ટાઉન પોલીસ ટ્રક ચાલક સહિત બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 26/6/2019 રોજ ગૌરક્ષા દળ દાહોદને બાતમી મળી હતી કે એમપી તરફથી એક એલપી ગાડી જેનો નંબર છે GJ20V0546 નંબરની ગાડીમાં ગાયો ભરીને ગોધરા કતલખાને જવાની હતી તેવી બાતમીના આધારે દાહોદ ગૌરક્ષા દળ અને દાહોદ ટાઉન પોલીસ વોચમાં હતા. તે દરમિયાન દાહોદ ગરબાડા ચોકડી પાસે એલપી ટ્રક જોવાતા એનો પીછો કરી એને ઇશારો કરી ગાડી રોકવાનો ઇશારો કર્યો. તેમાં ટ્રક ચાલકે ગૌરક્ષકોની ગાડી પર ઠોકી અને ગાડી પૂરઝડપે ભગાડી અને દાહોદ કસ્બા તરફ વાળી અને ત્યાં દાહોદ કસ્બા પાસે ગાડી ઝડપી પાડવામાં આવી છે. એમાં જો ગાડીમાં જોતા 22 ગોવંશ કુર્તાપૂર્વક બાંધેલા હતા ઘાસચારા પાણી વગર અને બે આરોપીને ધરપકડ કરી છે અને 22 ગાયોને દાહોદ ખાતે પાંજરામાં શ્રી સુરભી સેવા ટ્રસ્ટ સંચાલિત પાંજરાપોળમાં સુરક્ષિત મૂકવામાં આવી છે. મયુર રાઠોડ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દાહોદ.